નમસ્કાર મિત્રો, મની નાઇન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું દીપાલી. ફરી એકવાર આવી ગઈ છું આજની અપડેટ આપના સુધી પહોંચાડવા માટે અને સાથે લઈને આવી છું એક સ્પેશિયલ રિપોર્ટ આપના માટે. તો ફટાફટ મારી સાથે જોડાઓ અને વધુમાં વધુ લોકો આ વિડીયોને શેર પણ કરો અને લાઇક પણ કરો. અને હા, જો આ પ્રકારે જ આપે ડેલી અપડેટ જો જાળવી હોય જે આપના ખિસ્સા સાથે સીધી રીતે જોડાયેલી છે, તો મની નાઇન ગુજરાતીને ફોલો કરવાનું અને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકતા. તો ચાલો આજની હેડલાઇન્સ પર એક નજર કરી લઈએ. તો મિત્રો, આજે નહીં મહત્વપૂર્ણ સમાચારોમાં સૌથી પહેલા ન્યૂઝ છે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન લઈને. જી હા, સરકારની તિજોરીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન અંતર્ગત જે આવક થતી હોય છે તેમાં ગયા વર્ષ કરતા આ વર્ષે 19% વધારો થયો છે. ત્યારબાદ બીજા સમાચાર છે ગોલ્ડ બોન્ડ સ્કીમને લઈને. આપણે ખ્યાલ હશે કે સરકાર પણ સોવરિંગ ગોલ્ડ બોન્ડ અંતર્ગત સ્કીમ બહાર પાડતી હોય છે અને તેમાં અત્યાર સુધીમાં અનેક સિરીઝ તેને બહાર પાડી છે. તેમાં જે લોકોની જે આકર્ષણ છે, લોકોનો ઇન્ટરેસ્ટ છે તે હવે વધી રહ્યું છે અને વિક્રમ સ્તરે પહોંચી ગઈ છે. વાત ડુંગળીની પણ કરીશું, કારણ કે મોંઘવારીને કંટ્રોલમાં કરવા માટે સરકારે ડુંગળીના ભાવ ઉપર કંટ્રોલ આવે અને તેમાં ઘટાડો થાય તેવા અનેક પ્રયત્નો કર્યા અને તેની અસર પણ જોવા મળી. પરંતુ અત્યારે ડુંગળીનું જે ઉત્પાદન છે તેને લઈને એક માઠા સમાચાર આવી રહ્યા છે, તે ઘટી શકે છે અને તેના કારણે જે ફરી એકવાર ડુંગળીમાં ભાવ વધારો થઈ શકે છે, તેના પર ડિટેલમાં આપણે આગળ વાત કરીશું. ચોથા મહત્વપૂર્ણ સમાચાર છે શક્તિશાળી પાસપોર્ટનું. જી હા, વિશ્વના જેટલા પણ દેશોના અલગ અલગ પાસપોર્ટ હોય છે તેમાં સૌથી વધારે શક્તિશાળી પાસપોર્ટ કયા છે તેનું એક લિસ્ટ બનતું હોય છે. તેમાં ભારત કયા નંબરે છે અને શક્તિશાળી પાસપોર્ટ જેટલો મજબૂત પાસપોર્ટ હોય તેનાથી તેને શું ફાયદા થાય છે તેની પણ આપણે આગળ વાત કરીશું. અને અંતમાં મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતી સહકારી બેંકોને ફરી એકવાર આરબીઆઈ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. આરબીઆઈ કે જે બેન્કિંગ જે નિયમો છે તેનું પાલન ન કરનારી બેંકોને નિયમન માટે થઈને દંડ ફટકારતી હોય છે અને છેલ્લા ઘણા સમયથી આરબીઆઈ દ્વારા આવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને સહકારી બેંકો ઉપર આરબીઆઈ કડક હાથે કામ કરી રહી છે. અને છેલ્લા થોડાક સમયથી જે આંકડાઓ સામે આવ્યા છે તેમાં ગુજરાતી બેંકો મોખરે રહી છે દંડની બાબતમાં, પેનલ્ટીની બાબતમાં. આ વખતે વધુ કઈ બેંકો ઉપર આરબીઆઈએ દંડ ફટકાર્યો છે તેની આપણે ડિટેલમાં વાત કરીશું. તો મિત્રો, આ એ પાંચ સમાચાર છે જે આજના મહત્વપૂર્ણ સમાચારો છે અને આ સમાચારોની સ્થિતિ અસર આપના ખિસ્સા પર પણ પડવાની છે. તો ચાલો મિત્રો, આ સમાચારો પર હવે ડિટેલમાં નજર કરી લઈએ. સૌથી પહેલા વાત આપણે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની કરીશું. આપણે જણાવી દઉં કે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કે જેના દ્વારા સરકારની તિજોરીમાં આવક થતી હોય છે, આખરે આ આવકમાં ગયા વર્ષ કરતા વધારો જોવા મળ્યો છે. ડિટેલમાં આંકડાઓ પર નજર કરી લઈએ તો આ વખતે સરકારની તિજોરીમાં નેટ ડાયરેક્ટ ટેક્સના 14.70 લાખ કરોડ રૂપિયા જમા થયા છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન અંતર્ગત 19.41% વધારો થયો છે. સરકારે સંપૂર્ણ વર્ષ માટે એક ટાર્ગેટ નક્કી કર્યો હતો અને આ જે ટાર્ગેટ નક્કી કર્યો હતો તેના 81% ટાર્ગેટ પૂરો પણ કરી દીધો છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જાણકારી આપી છે કે ડાયરેક્ટ ટેક્સ પેટે 18.23 લાખ કરોડ રૂપિયાનું ટાર્ગેટ રાખ્યું હતું. ગયા નાણાકીય વર્ષમાં 16.61 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું ડાયરેક્ટ નેટ ટેક્સ અંતર્ગત. આપણે જણાવી દઉં કે ડાયરેક્ટ ટેક્સ એવો ટેક્સ છે કે જેમાં પર્સનલ ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થતો હોય છે અને આ બંને ટેક્સનું જે કલેક્શન થતું હોય છે તેમાંથી સરકાર દ્વારા રિફંડ ચૂકવ્યા બાદ જે પણ આવક તેની પાસે વધે છે તેને ડાયરેક્ટ નેટ ટેક્સ કલેક્શન કહેવામાં આવતું હોય છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 10મી જાન્યુઆરી સુધીમાં 2.48 લાખ કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવી દીધું છે અને આ રિફંડ ચૂકવ્યા બાદ અત્યારે સરકારે પાસે નેટ ડાયરેક્ટ ટેક્સના 14.70 લાખ કરોડ રૂપિયા જમા થયા છે. હવે આગળ વાત આપણે ગોલ્ડ બોન્ડની કરીશું. આપણે જણાવી દઉં કે ગોલ્ડ બોન્ડની માંગ હવે સતત વધી રહી છે. આપને ખ્યાલ જ હશે કે સોનાને એક સુરક્ષિત રોકાણ તરીકે લોકો માનતા હોય છે, પરંતુ જ્યારે ફિઝિકલ ગોલ્ડનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હોય છે ત્યારે તેને સાચવવાની, લોકરમાં રાખીએ તો લોકરની ફી ચૂકવવી પડે, ચોરી થઈ જવાનો ભય રહેતો હોય છે. તેથી હવે સરકાર દ્વારા સોવરિંગ ગોલ્ડ બોન્ડ પણ બહાર લાવવામાં આવ્યું. ઇટ ગોલ્ડ ETF પણ છે, એટલે કે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાનો એક વિકલ્પ ઉભો કરવામાં આવ્યો અને હવે ધીરે ધીરે લોકો તેના તરફ આકર્ષાઈ રહ્યા છે, તેની તરફ વળી રહ્યા છે. લોકોમાં પણ તેને લઈને જાગૃતતા આવી રહી છે. મની નાઇન ગુજરાતીના પ્લેટફોર્મ પર પણ આપણે ડિજિટલ ગોલ્ડ અને તેમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરવું, સોવરિન ગોલ્ડ બોન્ડ હોય કે ગોલ્ડ ETF, તેના પર ટેક્સની શું ગણતરી છે તેના પર
પાસપોર્ટ આપને મળી રહેશે. અત્યારે આપણે જે આંકડાઓ સામે આવ્યા છે તેના ઉપર નજર કરીએ તો નવેમ્બર 2015 થી ડિસેમ્બર 2023 સુધીમાં જે આંકડો સામે આવ્યો છે તેમાં ગોલ્ડ બોન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે. 12.1% ટનના બોન્ડ લોકોએ ખરીદ્યા છે. રોકાણકારોએ કોઈ 7,500 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના બોન્ડની ખરીદી કરી છે. અત્યાર સુધીમાં રોકાણકારો 134.17 ટનના બોન્ડ ખરીદ્યા છે અને તેનું મૂલ્ય 63,579 કરોડ રૂપિયા થાય છે. તેની સામે મ્યુચ્યુઅલ ફંડની ગોલ્ડ ETFની સ્કીમ પણ છે. તેની AUM અત્યાર સુધીમાં 27,326.42 કરોડે પહોંચી ગઈ છે. આપની ખ્યાલ જ હશે કે સરકારે નવેમ્બરના 2015માં સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરી હતી. ફિઝિકલ ગોલ્ડમાં રોકાણના વિકલ્પ તરીકે જે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી તેની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે અને લોકો હવે સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદવા આગળ વધી રહ્યા છે. આપને જણાવી દઉં કે હજુ એક સ્કીમ ફેબ્રુઆરીમાં આવી રહી છે. કઈ તારીખે આ સ્કીમ આવશે તેની ડિટેલ આપને મની નાના પ્લેટફોર્મ પર મળી જશે અને તેમાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ આપ કરી શકો છો, તેનો મેચ્યોરિટી પીરિયડ શું છે, લોક ઇન પીરિયડ શું છે, તેનાથી શું ફાયદા થઈ શકે છે તેની ડિટેલ જાણવા માટે આપ મની નાઇનની સાઇટ ઉપર પણ જઈ શકો છો. હવે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર છે તેના ઉપર નજર કરીએ. આપને ખ્યાલ હશે કે મોંઘવારી સતત વધી રહી છે અને તેમાં પણ ખાદ્ય મોંઘવારીને કંટ્રોલમાં કરવા માટે ચૂંટણી પહેલા સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે. વેજ થાળી હોય કે નોન વેજ થાળી હોય, ડુંગળી એક મહત્વપૂર્ણ પાસું છે. તેના ભાવમાં જ્યારે પણ વધઘટ થતી હોય છે ત્યારે સીધી રીતે વેજ થાળી કે નોન વેજ થાળીના ભાવમાં પણ વધઘટ થતી હોય છે. ડુંગળીના ભાવને કંટ્રોલમાં કરવા માટે સરકારે અનેક પ્રયત્નો કર્યા, તેની અસર પણ જોવા મળી છે. પરંતુ હવે જે જાણકારી મળી રહી છે કે રવિ સીઝનમાં જે ડુંગળી થતી હોય છે તેના ઉત્પાદનમાં સીઝન પૂરી થતા સુધીમાં 20% ઘટાડો જોવા મળી શકે છે અને તેના કારણે ફરી એકવાર ડુંગળીના ભાવમાં વધારો થઈ શકે છે. રવિ સીઝનમાં ડુંગળીનું 70% ઉત્પાદન થતું હોય છે, એટલે કે ડુંગળીનો મોટા ભાગનો સ્ટોક જે આખા વર્ષનું હોય છે તે રવિ સીઝનમાં તેનું ઉત્પાદન થતું હોય છે અને આ વખતે 15% આસપાસ તેમાં ઘટાડો થવાનો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ડુંગળીના વાવેતરમાં ઘટાડો થયો છે. અનિયમિત વરસાદ અને જળાશયોમાં પાણીની ઘટના કારણે આ વાવેતર ઘટ્યું હોવાનું એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એટલે શક્યતાઓ એ પણ જોવામાં આવી રહી છે કે જો ડુંગળીના વાવેતરમાં ઘટાડો થયો છે એટલે કહી શકાય કે તેની આવક પણ ઘટશે અને જો આવક ઘટશે અને તેની સામે માંગ વધારે રહેશે તો ડુંગળીના ભાવમાં ફરી એકવાર વધારો થઈ શકે છે. હવે મહત્વપૂર્ણ સમાચાર ભારતીય પાસપોર્ટને લગતા છે. જે રીતે મેં આપને આગળ વાત કરી હતી કે પાસપોર્ટ કેટલો શક્તિશાળી છે તે દરેક દેશ માટે ખૂબ જ જરૂરી હોય છે, ત્યારે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 2024ની આ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં અનેક દેશોનો સમાવેશ થતો હોય છે. આ લિસ્ટમાં ભારતીય પાસપોર્ટ પર 62 દેશો એવા છે કે જ્યાં વિઝા વગર પ્રવેશ મળે છે. આપને જણાવી દઉં કે જેટલો પાસપોર્ટ મજબૂત હશે તેટલા વધુ દેશોમાં વિઝા વગર આપને માત્ર પાસપોર્ટના આધારે પ્રવેશ મળી શકે છે અને તેમાં ભારતીય પાસપોર્ટની પોઝિશન છે તેની વાત કરું તો ભારતીય પાસપોર્ટ શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં 80મા સ્થાને છે. જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ છે તો 62 દેશો એવા છે કે જ્યાં તમે વિઝા વગર પ્રવેશ કરી શકો છો. શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં 6 દેશ નંબર 1 પર છે જેમાં ફ્રાન્સ છે, જર્મની છે, ઇટલી છે, જાપાન, સિંગાપોર અને સ્પેનનો સમાવેશ થાય છે. જે નંબર 1 પર આ 6 દેશો છે તેઓ વિઝા વગર 194 દેશોમાં પ્રવેશ મેળવી શકે છે. બીજા ક્રમે ફિનલેન્ડ, સાઉથ કોરિયા અને સ્વીડન છે. આ 3 દેશ પાસપોર્ટ ધારકને 193 સ્થળે વિઝા વગર પ્રવેશ મળે છે. અને આપણો પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો આ લિસ્ટમાં પાકિસ્તાન 101મા ક્રમે છે, ચીન 62મા ક્રમે છે, માલદીવ 58મા ક્રમે છે, ભૂતાન 87મા ક્રમે છે, મ્યાનમારની વાત કરીએ તો તે 92મા ક્રમે, શ્રીલંકા 96મા ક્રમે, બાંગ્લાદેશ 97મા ક્રમે અને નેપાળ 98મા ક્રમે છે. તો જેટલો પાસપોર્ટ વધારે મજબૂત હશે એટલા વધુ દેશોમાં તમે વિઝા વગર પ્રવેશ મેળવી શકો છો અને ભારતનું સ્થાન અત્યારે આ લિસ્ટમાં 80મા ક્રમે છે. એટલે કે 62 દેશો એવા છે કે જ્યાં ભારતીય પાસપોર્ટના જોડે તમે વિઝા વગર પ્રવેશ મેળવી શકો છો. હવે અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર છે તેના ઉપર પણ નજર કરીશું. આપને મેં અગાઉ જણાવ્યું તે રીતે RBI દ્વારા બેન્કો ઉપર કડક નજર રાખવામાં આવતી હોય છે. બેન્કિંગ અમેન્ડમેન્ટ એટલે કે નિયમોનું પાલન બેન્કો દ્વારા કરવામાં આવી રહ્યું છે કે નહીં
તેના ઉપર સતત નજર રહેતી હોય છે. અને જ્યારે પણ કોઈ બેંક કે પછી કોઈ બેન્કિંગ સંસ્થા, નાણાકીય સંસ્થા NBFC નિયમોનું ઉલ્લંઘન કરતી હોય છે ત્યારે RBI દ્વારા તેની સામે કડક પગલાં લેવામાં આવતા હોય છે. અને તેમાં છેલ્લા ઘણા સમયથી જે બેંકના નિયમોનું પાલન નથી કરવામાં આવતું તેવી બેંકો પર દંડાત્મક કાર્યવાહી RBI દ્વારા કરાઈ રહી છે. સતત જે સહકારી બેંકો છે તેમાં પણ ખાસ કરીને ગુજરાતની, તેના ઉપર દંડાત્મક કાર્યવાહી થઈ રહી છે. વધુ 3 બેંકોનું નામ સામે આવ્યું છે કે તેમને નિયમોના ઉલ્લંઘન બદલ RBI દ્વારા દંડ ફટકારાયો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની નવસર્જન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ બેંક કે જેની સૌથી વધુ 7 લાખ રૂપિયાનું દંડ ફટકારાયો છે. આ બેંકે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટનો ભંગ કર્યો હતો, તેમજ ડિપોઝિટના નિયમોનું પાલન પણ નહોતું કર્યું. બીજી બેંક છે મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી કોઓપરેટિવ બેંક કે જેને 3 લાખ રૂપિયાનો દંડ RBI ફટકાર્યો છે. આ બેંકે પ્રુડેન્શિયલ ઇન્ટર બેંક કાઉન્ટરપાર્ટી એક્સપોઝર મર્યાદાનો ભંગ કર્યો હતો અને ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં રકમ જમા પણ નહોતી કરાવી. અને ત્રીજી બેંક છે પંચમહાલની હાલોલ અર્બન કોઓપરેટિવ બેંક કે જેને RBI 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ બેંકે તેના ડિરેક્ટરના સંબંધી કે જ્યાં ગેરેન્ટર બન્યા હતા તેમને લોન પણ આપી હતી. એટલે કે ગુજરાતની જે સહકારી બેંકો છે તેના દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તેવા અનેક બનાવો સામે આવ્યા છે. અને તેમાં પણ જે રીતે ડિરેક્ટરના સંબંધી કે ડિરેક્ટરના લાગતા વળગા તે ડિરેક્ટર કે પછી તેના સંબંધીઓનું હિત જળવાતું હોય તેવા વ્યક્તિઓને નિયમોના ઉલ્લંઘન સાથે લોન આપી દેવી, એવા અનેક બનાવો સામે આવ્યા. અને તેમાં સહકારી બેંકોમાં આ પ્રકારે વધારે થઈ રહ્યું છે ગુજરાતમાં, તેવું છેલ્લા થોડા દિવસોથી જે રીતે RBI પગલાં લઈ રહી છે તેના પરથી જોવા મળ્યું છે. હવે જોવાનું રહેશે કે આ તમામ બેંકોને જે દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારબાદ હવે RBI આગળ શું પગલાં લે છે. તો મિત્રો, આ હતા આજના એ મહત્વપૂર્ણ 5 સમાચારો. અને હવે સમય થઈ ગયો છે આજના સ્પેશિયલ રિપોર્ટનો. આપણે ખ્યાલ જ હશે કે UPI પેમેન્ટ હવે સતત વધી રહ્યું છે, લોકો UPI પેમેન્ટ કરતા થઈ ગયા છે. હવે કેશ દ્વારા ટ્રાન્ઝેક્શન ઓછા થાય છે અને નાની લારીથી લઈને મોટા શોપિંગ મોલ સુધી UPI દ્વારા જ પેમેન્ટ થતું હોય છે. બિલ પેમેન્ટ પણ UPI દ્વારા કરવામાં આવતા હોય છે. પરંતુ જેમ જેમ હવે UPIનો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ તેની સાથે ફ્રોડના બનાવો પણ વધી રહ્યા છે. એટલે કે UPIથી ફ્રોડ કેવી રીતે થાય છે અને જો આપ UPIનો ઉપયોગ કરો છો તો આપની સાથે ફ્રોડ ન થાય તે માટે કયા પગલાં આપી લેવા જોઈએ, કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ, આપને સતર્ક કરતો એક રિપોર્ટ મની9 ગુજરાતી દ્વારા તૈયાર કરાયેલો છે. શું છે આ રિપોર્ટ અને તેમાં કયા સાવચેતીના પગલાં દર્શાવાયા છે, જોવો આ રિપોર્ટ. હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયેલો મનીષ છેતરાઈ ગયો. બિલિંગ કાઉન્ટર પર પૈસા ભરીને તે જઈ રહ્યો હતો ત્યારે એક પરેશાન વ્યક્તિએ તેની પાસે મદદ માંગી. સર, મેરી માં જો હૈ વો ઇસી હોસ્પિટલ મેં એડમિટ હૈ ઓર કુછ જરૂરી દવાએં લેની થી ઉનકે લિયે લેકિન યે ફાર્મેસી મેં કુછ ઇશ્યુ આ રહા હૈ, UPI એક્સેપ્ટ હી નહીં હો રહા હૈ, ક્યા આપ 5000 રૂપિયે દે સકતે હૈ મુઝે કેશ મેં, મેં તુરંત આપકો UPI ટ્રાન્સફર કર દુંગા. અચ્છા, ઠીક હૈ, લે લીજીએ. થેન્ક યુ સર, મેં તુરંત પૈસે ટ્રાન્સફર કર રહા હું આપકો. મનીષે જરૂરિયાતમંદ સમજીને વ્યક્તિને મદદ કરી દીધી અને તરત જ ફોન પર ટ્રાન્ઝેક્શનનો મેસેજ પણ આવી ગયો. મનીષે ઉતાવળે મેસેજ જોયો અને ત્યાંથી નીકળી ગયો. પણ જ્યારે તેણે ઘરે પહોંચીને બેન્કિંગ એપ પર અકાઉન્ટની સમરી તપાસી તો તેને ખબર પડી કે પૈસા તો આવ્યા જ નથી. UPI સાથે જોડાયેલી આ પ્રકારની છેતરપિંડી લગભગ દરરોજ થઈ રહી છે. દેશમાં ઓગસ્ટમાં રેકોર્ડ 10 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન થયા. પરંતુ UPIની આ વધતી લોકપ્રિયતાની સાથે UPI સંબંધિત ફ્રોડ પણ વધી રહ્યા છે. ગયા વર્ષે આવેલા બજાજ ફિનસર્વના એક અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં દર મહિને સરેરાશ 80,000 UPI ફ્રોડ થતા હોવાનો અંદાજ છે. આ સાથે જ આ વર્ષે મેમાં આવેલા રિસર્ચ એન્ડ કન્સલ્ટિંગ કંપની પ્રેક્સિસના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દેશમાં જેટલા ડિજિટલ ફ્રોડ રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તેમાં UPIનો હિસ્સો લગભગ 55% છે. ઇન્ડસ્ટ્રીના એક અંદાજ મુજબ દેશમાં સૌથી વધુ UPI ફ્રોડ 3 રાજ્યોમાં થઈ રહ્યા છે, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને પશ્ચિમ બંગાળ. કુલ ફ્રોડમાં તેમનો હિસ્સો 30%થી વધુ છે, જેમાં ફિશિંગ એટેક, માલવેર, UPI ID સ્પૂફિંગ, ડિવાઇસ રિમોટ મોનિટરિંગ, ઘણી બીજી રીતોથી UPI ફ્રોડ થઈ રહ્યા છે. એટલું જ નહીં, નિષ્ણાતો એવું પણ માને છે કે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને UPI ફ્રોડ થઈ શકે છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે UPI કેટલું સુરક્ષિત છે.
તો આ અંગે સાયબર સિક્યુરિટી એક્સપર્ટ કામાક્ષી શર્મા કહે છે કે યુપીઆઈ પોતે તો સુરક્ષિત છે, તે એક મજબૂત સિસ્ટમ છે, પરંતુ સમસ્યા યુપીઆઈ ને નહીં આપણા ડિવાઇસની છે. આપણા ડિવાઇસ જેમ કે મોબાઈલ ફોન અને લેપટોપ વગેરે આપણા યુપીઆઈ સાથે કનેક્ટેડ છે. સિસ્ટમમાં પ્રવેશતા માલવેરને કારણે જો કોઈ વ્યક્તિ રિમોટ એક્સેસ લઈ લે છે તો તમારી મહત્વપૂર્ણ પર્સનલ ડિટેલ્સ તેમની પાસે જતી રહે છે, જેના કારણે ફ્રોડનું જોખમ વધી જાય છે. તો ફ્રોડનો શિકાર ન થઈએ તે માટે શું કરવું જોઈએ? તો આ અંગે કામાક્ષી કહે છે કે અવેરનેસ ઇઝ ધ કી, એટલે કે લોકોએ પોતે જ સાવધાન રહેવાની જરૂર છે. તમારો યુપીઆઈ પિન ઓટીપી કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરતા. તમારા યુપીઆઈ એકાઉન્ટમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઇનેબલ કરો, જેથી સિક્યુરિટી મજબૂત રહે. સમયાંતરે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ચેક કરતા રહો, જેથી કોઈ અનઓથોરાઇઝ કે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન હોય તો તમને તેની જાણ થઈ જાય. એકંદરે યુપીઆઈનો ઉપયોગ કરતી વખતે થોડી સાવધાની રાખવી જરૂરી છે, અન્યથા નુકસાન તમારું અને ફાયદો સાયબર ઠગોને થશે. તો મિત્રો, આખરે આપ સમજી ગયા હશો કે જો આપ યુપીઆઈનો ઉપયોગ કરો છો તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી આપ સાયબર ઠગનો શિકાર ન બની જાઓ અને આપની મહેનતની કમાણી સાયબર ઠગના હાથમાં ન જતી રહે. તો આવી જ રીતે ડેઈલી અપડેટ અને એક સ્પેશિયલ રિપોર્ટ માટે આપ સતત જોડાયેલા રહો મરી લાઈન ગુજરાતી સાથે. અત્યારે આપશો રજા. નમસ્કાર.